આગામી 24 કલાક રાજ્યમાં ગાજવીજ સાથે વરસશે છૂટોછવાયો વરસાદ, હવામાન વિભાગે કરી છે આગાહી. હવામાન વિભાગ મુજબ ઇન્ડ્યુઝડ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ જોવા મળી રહી છે, જેના કારણે ભેજનું પ્રમાણ વધતા સામાન્ય વરસાદ રહેશે. રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે 24 કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેશે. તો સૌરાષ્ટ્રના જામનગર અને દ્વારકાની સાથે કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરાય. તેની સાથે રાજ્યમાં પવનની ગતિ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના. આજે અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું. દક્ષિણ ગુજરાતમાં જોવા મળી પ્રી મોન્સૂન એક્ટિવિટી. સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો, જેના કારણે શહેરીજનોને ગરમીથી રાહત મળી. વેસુ, પીપલોદ, ડિંડોલી, લીંબાયત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. તો આ સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડ્યો. માંડવીમાં તો થોડીવાર માટે ધોધમાર વરસાદ ખાબક્યો, સાથે ઉમરપાડા અને ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું. કમોસમી વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુકસાનની ભીતિ છે, સાથે જ તલ અને મગ સહિતના ઉનાળુ પાક લઈ ખેડૂતોની ચિંતા વધી. તાપી જિલ્લાના વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના તાલુકાઓમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા. માવઠાના કારણે કેરી અને ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ.